धोरण 12 कॉमर्स विषय अर्थशास्त्र प्रकरण 2 वृद्धि अने विकासना निर्देशक गई काल वीडियो अंदर आपणे जोई गया आर्थिक विकासना निर्देशकोमां त्रीजू जीवनी भौतिक गुणवत्ताना आप अने तेना घटको तेनु महत्व तेना सारा पासा अने मर्यादा ए जोई गया। हवे आजे आपणे जोईए आर्थिक विकासनो चौथो निर्देशक मानव विकास आंक। मानव विकास आंक जेने आपणे ह्यूमन डेवलपमेंट इंडेक्स तरीके ओळखवामां आवे छे। मानव विकास आंक राष्ट्रीय आवक नो वृद्धि दर माथादीठ आवक नो वृद्धि दर अने जीवन की भौतिक गुणवत्ता आंक आर्थिक विकास ना आ त्रण निर्देशको आपणे जोया एनी अंदर केटली त्रुटिओ रहेली छे अने आ त्रुटिओ ने ध्यान में राखीने 1990 मां संयुक्त राष्ट्र विकास कार्यक्रम अंतर्गत मानवीय स्वास्थ्य आर्थिक बाबतों अने बिन आर्थिक बाबतों ए बे ने ध्यान में राखीने एक नवी पद्धति ने ध्यान में लईने खरेखर देशे आर्थिक विकास केटलो कर्यो छे ते जाणवा माटे 1990 मां संयुक्त राष्ट्र विकासना कार्यक्रम अंतर्गत आ बाबतने ध्यानमां लेवामां आवी छे। आनी अंदर भारतीय अर्थशास्त्रीओनो फाळो पण घणो महत्वनो रह्यो छे। અગાઉના આર્થિક વિકાસના નિર્દેશકો જે છે એની અંદર કેટલીક ત્રુટિઓ જોવા મળી કે દરેક બાબત જે છે એ આર્થિક વિકાસને ગણતરી કરતી વખતે ખરેખર ધ્યાનમાં આવી જાય છે કે નહીં તો અહીં આગળ એની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બે ની અંદર માત્ર આવકનો ધોરણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે તેમજ જીવનના ભૌતિક ગુણવત્તા આંકની અંદર એમાં પણ આર્થિક બાબતો અને થોડીક સામાજિક બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે પરંતુ હજી કેટલીક બાબતો ખૂટતી હતી તેને લક્ષ્યમાં લઈને માનવ વિકાસ આંકની રચના કરવામાં આવી અને આ માનવ વિકાસ આંકની અંદર બિન આર્થિક બાબતો એટલે કે સામાજિક બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે કેમ આર્થિક વિકાસ એટલે કે આર્થિક પ્રગતિ એ ખરેખર તો માનવી માટે જ છે અને માનવીને જીવનને અસર કરતી બાબતોની અંદર બિન આર્થિક બાબતોનો પણ સમાવેશ થયેલો છે અને એટલા જ માટે માનવ વિકાસ આંકની રચના કરતી વખતે આર્થિક બાબતોની સાથે સાથે બિન આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવેલું છે તો અહીં હવે જોઈએ આપણે માનવ વિકાસ આંકના ઘટક માનવ વિકાસ આંકના ઘટકો તો માનવ વિકાસ આંકની ગણતરી કરતી વખતે અહીંયા ત્રણ ઘટકોને ધ્યાનમાં લેવામાં આવે છે પહેલું છે અપેક્ષિત આયુષ્ય
અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળકનો જન્મ થાય ત્યારે તે કેટલું આયુષ્ય ભોગવશે તે આંક નક્કી કરવામાં આવે તેને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખીએ છીએ. હવે જો અપેક્ષિત આયુષ્ય જો 50 વર્ષ કરતા નીચું હોય તો તેની તંદુરસ્તી નબળી કહેવાય, અને જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા વધારે હોય તો તેની તંદુરસ્તી સારી કહેવાય, અને સાથે સાથે તંદુરસ્તી અને આયુષ્યને અસર કરતા પરિબળોની અંદર મુખ્ય આરોગ્ય વિષયક સેવાઓ. જો દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ સારા પ્રમાણમાં મળી રહેતી હોય તો સ્વાભાવિક છે તંદુરસ્તી સારી રહે, સાથે સાથે પ્રાથમિક જરૂરિયાતો પણ મહત્વની છે, ખોરાક એ પણ મહત્વની બાબત છે. તો અહીં અપેક્ષિત આયુષ્યના વર્ષોને ધ્યાનમાં રાખીને પણ માનવ વિકાસ આંકની રચના કરવામાં આવે છે. એટલે કે સરેરાશ આયુષ્ય 50 વર્ષ કરતા નીચું હોય તો આર્થિક વિકાસ માનવ વિકાસ આંક નબળો ગણાય, અને જો 50 વર્ષ કરતા વધારે હોય તો માનવ વિકાસ આંક અને આર્થિક વિકાસ વધારે ગણાય, એટલે કે સારો ગણાય. તો અહીં અપેક્ષિત આયુષ્યને માનવ વિકાસ આંક નક્કી કરતી વખતે અપેક્ષિત આયુષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્ઞાન, જ્ઞાનને આપણે શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. જ્ઞાનની વ્યાખ્યા કરતી વખતે અહીંયા આગળ બે બાબતો આપણે ધ્યાનમાં લઈએ છીએ, એક અક્ષર જ્ઞાન અને બીજું સાક્ષર. અહીંયા જ્યારે માનવ વિકાસ આંકની ગણતરી કરવાની હોય છે ત્યારે જ્ઞાનની અંદર સાક્ષરતાને મહત્વ આપવામાં આવે છે, અને એમાં પણ 15 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમજ માધ્યમિક કક્ષામાં શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ અને તકનીકી શિક્ષણ કહીએ આપણે, એટલે કે ગ્રેજ્યુએટ કક્ષાનું શિક્ષણ, એ બાબત પર ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો અહીં એ વસ્તુ ધ્યાનમાં ખાસ લેવામાં આવે છે કે 15 વર્ષ ઉપરના બાળકોનું સ્કૂલિંગ વર્ષ એટલે કે શાળામાં તેણે કેટલા વર્ષ ગાળ્યા છે તે તેમજ અપેક્ષિત સ્કૂલિંગ વર્ષ એટલે ખરેખર તેણે કેટલા વર્ષ ગાળ્યા છે તે અને તેણે કેટલા વર્ષ શાળામાં ગાળવા જોઈએ તેમજ શિક્ષણ, શિક્ષણ પાછળ કેટલા વર્ષ એણે ગાળ્યા છે અને ખરેખર કેટલા વર્ષ તેણે ગાળવા જોઈએ, તો એને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ શિક્ષણનું પ્રમાણ નક્કી કરવામાં આવે, જ્ઞાન નક્કી કરવામાં આવે અને શિક્ષણની ટકાવારી નક્કી કરવામાં આવે છે. અને ખાસ આ શિક્ષણની ટકાવારી નક્કી કરતી વખતે આ બાબત શાળાકીય વર્ષ, શાળામાં કેટલા વર્ષ તેને ભોગવ્યા ગાળ્યા અને અપેક્ષિત શાળાકીય વર્ષ એને ધ્યાનમાં રાખીને જ આ શિક્ષણની ટકાવારી નક્કી કરવામાં આવે છે. તો અહીં
मानव विकास आंखनी रचना करती वखते मात्र अक्षर ज्ञान ने नहीं पर साक्षरता ने ध्यान में राखीने शिक्षण की टकावारी नक्की करवामां आवे छे। त्यारबाद त्रीजुं छे सारू जीवन धोरण। मानव विकास आत्मो त्रीजो घटक छे सारू जीवन धोरण। तो अहीं सारू जीवन धोरण मेळवा माटे कई कई बाबतोनो एमां समावेश थाय छे एने ध्यानमां लेवामां आवे छे अने आनी अंदर भौतिक अभौतिक आर्थिक बिन आर्थिक बन्ने बाबतोने समावेश करवामां आवे छे। दाखला तरीके सौथी पहेला अहींया सारू जीवन धोरण माटे के व्यक्तिने पीवानुं स्वच्छ पाणी मळी रहेवुं जोईए कारण के तंदुरस्ती माटे अने शरीर माटे पाणी महत्वनुं छे अने ए पण अहींया सारा जीवन धोरण माटे केवो पाणी गणतरी करवामां आवे छे पीवानुं स्वच्छ पाणी मळी रहेवुं जोईए। आरोग्य बीजी आरोग्यनी सेवाओ तो अहीं आगळ सरकार द्वारा पूरी पाडवामां आवती आरोग्यनी सेवाओ पूरता प्रमाणमां छे के नहीं वस्तीने ध्यानमां राखीने अमुक एरियानी अंदर अमुक प्रकारनी आरोग्यनी सेवाओ दाखल तरीके प्राथमिक आरोग्य केन्द्रो तो अमुक वस्तीने ध्यानमां राखीने प्राथमिक आरोग्य केन्द्रो होवा जोईए अमुक वस्तीने ध्यानमां राखीने અમુક બે એટલે કે હોસ્પિટલ ઇન્ડોર પેશન્ટ ને તેની સેવા કરી શકાય એનું આરોગ્ય સચવાય ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરીને તેની સેવા કરી શકાય તે માટેની અમુક પથારીની હોસ્પિટલ હોવી જોઈએ હેલ્થ કોમ્યુનિટી સેન્ટર હોવા જોઈએ ત્યારબાદ ડ્રેનેજ સેનિટરીઝ ड्रेनेज की व्यवस्था लेकिन गटर एनी व्यवस्था तो अही खास आबत ध्यान रखवानी छे कि व्यक्ति ने तंदुरस्ती ने असर करना उपाय परिवार छे ड्रेनेज की व्यवस्था पूरता प्रमाण में होवी जोईए वस्तीना प्रमाण में होवी जोईए। त्यार बाद પાંચ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણની ટકાવારી કુપોષણ એટલે બાળકોમાં કુપોષણ ન રહે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ તેમજ વ્યક્તિની અંદર પ્રોટીનયુક્ત ચરબીયુક્ત કેલરીયુક્ત જોઈતા પ્રમાણમાં આ ત્રણ વસ્તુ મળી રહે તે પ્રકારના ખોરાક અન્નની વ્યવસ્થા હોવી જોઈએ ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં કેલરીની અલગ અલગ પ્રમાણમાં જરૂર પડતી હોય છે તો તે પ્રકારનો ખોરાક તેમને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ અને આ બધા સાથે મહત્વની બાબત કઈ છે માથા દીઠ આવો તો અહીં સારું જીવન ધોરણ મેળવવા માટે માથા દીઠ આવક મહત્વની છે અને આમાં પણ જોઈએ વાસ્તવિક માથા દીઠ આવક માથા દીઠ આવકની આપણે ગણતરી કરીએ છીએ તો એ વખતે કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક આવે એને આપણે માથા દીઠ આવક કહીએ છીએ એ સરેરાશ આવક છે પણ સારું જીવન ધોરણ મેળવવા માટે વાસ્તવિક એટલે ખરેખર તે વ્યક્તિને
જેટલી સરેરાશ માથાદીઠ આવક છે તો એટલી માથાદીઠ આવક મળે છે ખરી, અને જો એટલી માથાદીઠ આવક મળતી હોય તો તેનું જીવન ધોરણ સુધરી શકે. આ એક આર્થિક પરિબળ છે. તેમજ સામાજિક પરિબળોની અંદર સમાજમાં તે વ્યક્તિ નિર્ભયતાથી નિડરપણે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. એમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને વિધવાઓ, આ લોકો સમાજમાં નિર્ભયતાથી અને નિડરતાથી રહી શકવા જોઈએ, તો તેમનું જીવન ધોરણ સુધરી શકે. તો અહીં સારું જીવન ધોરણ માટે આર્થિક અને બિન આર્થિક એ બંને બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, અને તેને આધારે આ ત્રણ બાબતોને આધારે માનવ વિકાસ આંકની રચના કરવામાં આવે છે. તો માનવ વિકાસ આંક એકની નજીક, તો તેનો આર્થિક વિકાસ ઊંચો હોય શકે, અને એનાથી વધુ જીરો ની નજીક તો નીચો. તો એકની નજીક હોય તો તેને સારો વિકાસ કર્યો કહેવાય, અને જીરો ની નજીક હોય તો એનો વિકાસ ઓછો થયો. તો આને આધારે ધ્યાનમાં રાખ્યું છે આ માનવ વિકાસ આંકને ધ્યાનમાં રાખીને 2014 ની અંદર 188 દેશોના માનવ વિકાસ આંકને ધ્યાનમાં રાખીને 2014 માં 188 દેશોના સર્વેને ધ્યાનમાં રાખીને સૌથી ઊંચામાં ઊંચો આંક એ નોર્વેનો આવ્યો, અને તે હતો 0.944. પ્રથમ ક્રમે નોર્વે. એ જ વખતે ભારતનો પણ માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવ્યો હતો, તો એ વખતે ભારતનો માનવ વિકાસ આંક હતો 0.690. નોર્વે નો હતો પહેલો નંબર, અને આ જ આંકને ધ્યાનમાં રાખીને ભારતનો માનવ વિકાસ આંક હતો 0.690.
તો 188 દેશોમાં ભારતનો ક્રમ હતો એ વખતે 130. જો પહેલો ક્રમ નોર્વેનો આવે છે, તેનો માનવ વિકાસાંક હતો 0.944 અને એની સામે ભારતનો માનવ વિકાસ આંક 0.609 હતો. ત્યારે ભારતનો ક્રમ આવ્યો હતો 130 નો ક્રમ આવ્યો હતો. તો આવી રીતે માનવ વિકાસ આંક દ્વારા દેશનો આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. હવે જોઈએ માનવ વિકાસ આંકનું મહત્વ. માનવ વિકાસ આંકના મહત્વની અંદર મુખ્ય બાબત એ છે કે સારી બાબત એ છે કે આની અંદર માનવ વિકાસને સામાજિક કલ્યાણની બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાજિક કલ્યાણ, અને સામાજિક કલ્યાણ ત્યારે થઈ શકે કે આર્થિક બાબતોની સાથે સાથે બિન આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો. અને એટલા જ માટે કહેવાય છે કે માનવ વિકાસ આંક એ આર્થિક વિકાસના નિર્દેશકોમાંનો એક પરિપૂર્ણ આંક છે, પરિપૂર્ણ નિર્દેશક છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ને એની સામે માનવ વિકાસ આંકને પરિપૂર્ણ ગણવામાં આવે છે. અને આ ત્રણેય નિર્દેશકો કરતા આને ચડિયાતો ગણવામાં આવે છે. અને આખરે માનવીનું કલ્યાણ એ જ આપણો ઉદ્દેશ છે. કોઈ પણ દેશ ગમે તેટલો આર્થિક વિકાસ કરે, મહાસત્તા બને, પણ તેના પાયાના મૂળમાં તો શું રહેલું છે? માનવી. એટલે ખરેખર માનવ કલ્યાણની બાબતોને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસની રચના પેટે હોવી જોઈએ. અને એટલા જ માટે અહીં એને આગળ આર્થિક બાબતોની સાથે સાથે બિન આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લીધી છે. અને અહીં બીજી મહત્વની બાબત એ છે કે HDI દ્વારા ને આંક દ્વારા દેશની આર્થિક સ્થિતિ અને માનવીની સ્થિતિમાં સુધારો થાય છે. આ માનવ વિકાસ આંકને દ્વારા તેને ધ્યાનમાં રાખીને આ આંકને ધ્યાનમાં રાખીને જો આંક નીચો જતો હોય, દાખલા તરીકે પહેલો ક્રમ નોર્વેનો છે, ભારતનો 130 નો ક્રમ છે, તો સરકારે નક્કી કરવું જોઈએ કે હવે તેને શું કરવાનું છે, કયા પગલાં ભરવાના છે કે જેથી કરીને માનવ વિકાસ આંક ઊંચો આવે. તો સરકારે શું કરવું જોઈએ એ નક્કી કરવા માટે પણ માનવ વિકાસ આંક મહત્વની બાબત છે. અને બીજું કે તો માનવ વિકાસ આંક એ ખરેખર પ્રગતિશીલ બાબત છે. અને પ્રગતિશીલ ખ્યાલ છે માનવ વિકાસ આંક. પ્રગતિશીલ એટલે કે દેશની આર્થિક વિકાસની બાબતની અંદર રાષ્ટ્રીય આવક, માથરિક આવક, જીવનની ભૌતિક ગુણવત્તા એના કરતા પણ માનવ વિકાસ આંક એ આર્થિક વિકાસ નક્કી કરવા માટેનો એક આગળ પડતો ખ્યાલ છે. અને એટલા માટે તેને પ્રગતિશીલ ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમજ દરેક વસ્તુના સારા પાસા હોય છે, એવી રીતે આ ફાયદા સાથેની મર્યાદા પર રહેલી છે કે માનવ વિકાસ આંકમાં માત્ર ત્રણ બાબતો ધ્યાનમાં લીધી આપણે, પણ આની સાથે સાથે જો કેટલીક બીજી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હોત
तो कदाच आ वधारे सारी रीते आ ख्याल रजू कर सके एवं के अर्थशास्त्रीय माने छे। तेमज बीजी मर्यादा ए छे के दरेक देशनी अंदर आ त्रण बाबतोने ध्यान में राखीने मानव विकास नक्की कही सकाय तेम होतुं नथी। एटले के दरेक देशनी अंदर आ त्रण बाबतो ज महत्वनी होय शके एवुं बनी शकतुं नथी। एटला माटे अहीं आ त्रण बाबतोनी साथे साथे बीजी केटली बाबतोने पण ध्यानमां लेवी जोईती हती। तो आवी रीते मानव विकास आठना घटकों जोया आपणे, मानव विकास आठ रीते नक्की करवामां आवे छे ते जोयुं, मानव विकास आठनुं महत्व जोयुं, मानव विकास आठनी मर्यादा जोई। ने हवे तमने एवुं कह्युं के मानव विकास आठ द्वारा देशो देशो वच्चे तुलना करवामां आवी छे, એનું અપેક્ષિત આયુષ્ય શાળામાં ગાળવામાં આવતા વર્ષો અને ખરેખર તે શાળામાં કેટલા વર્ષ ગાળે છે તે એને બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આના દેશ દેશ વચ્ચે તુલના કરવામાં આવે છે। તેમાં સૌથી પહેલા નોર્વે આવે છે કે નોર્વેનું માનવ વિકાસ આ 0.944 છે, તેનો પહેલો ક્રમ છે। એની માત્ર આવક છે 64,992 ડોલર માં આવક નક્કી કરવામાં આવે છે। એનું અપેક્ષિત આયુષ્ય છે 81.6 અને અપેક્ષિત અભ્યાસ વર્ષો છે 17.5। ખરેખર શાળાની અંદર બાળક માત્ર 12.6 જ વર્ષે ગાળે છે। એની સામે અમેરિકા તો એનો નંબર છે, એનો માનવ વિકાસ આ છે 0.915, એનો ક્રમ આવે છે 8મો ક્રમ આવે છે અને એની માત્ર આવક છે 52,947 ડોલર અને તેનું અપેક્ષિત આયુષ્ય છે 79.1 અને અપેક્ષિત અભ્યાસના વર્ષો છે તેનું 16.5 અને એનું ખરેખર વાસ્તવિક શાળકીય જીવન બાળકોનું છે 12.9। તો વિકસિત દેશોની વાસ્તે એની સામે ભારત જે અર્ધવિકસિત દેશ છે તેનો માનવ વિકાસ આંક છે 0.609, તેનો ક્રમ છે 130 અને ભારતની અંદર અપેક્ષિત આયુષ્ય છે 68 વર્ષ અને બાળક શાળાની અંદર 11.7 વર્ષ તેને ગાળવા જોઈએ। એની સામે વાસ્તવિક માત્ર 5.4 વર્ષ જ એ શાળામાં ગાળે છે। જો તફાવત નોર્વે અમેરિકાની અંદર જે અપેક્ષિત વર્ષો છે શાળકીય જીવનના એની સામે વાસ્તવિક વર્ષોનો તફાવત જોવા મળતો નથી, એની સામે ભારતની અંદર બાળકના અપેક્ષિત શાળકીય જીવનના વર્ષ અને વાસ્તવિક એ કેટલા વર્ષ ગાળે છે એમાં ઘણો તફાવત જોવા મળે છે। તો અહીં એ રીતે જોવા જઈએ તો ખરેખર કયા દેશનો વિકાસ વધારે છે, કયા દેશનો વિકાસ ઓછો છે, આર્થિક બાબતો સામાજિક બાબતો, એ જ રીતે બીજો અપેક્ષિત દેશ છે નાઇજીરિયા, તો તેનો માનવ વિકાસ આ છે 0.348 અને એનો છેલ્લો નંબર આવે છે 188 અને તેની માથે જ આવક છે માત્ર 908 ડોલર અને અપેક્ષિત આયુષ્ય છે 61.4। જો જોવાની કોઈ શું છે, ભારતની માથે આવક છે 5,457 ડોલર અને આપણું અપેક્ષિત આયુષ્ય છે 68 વર્ષ, જ્યારે આ નાઇજીરિયા જે છેલ્લા ક્રમનો દેશ છે તેની માથાદીર આવક છે માત્ર 908 ડોલર પણ એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે 61.4 અને એનું
બાળકોનો શાળાકીય જીવનનું અપેક્ષિત વર્ષો છે 5.4 વર્ષ અને ગાળે છે માત્ર 1.5. તો માત્ર માથાદીઠ આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો તે પ્રમાણેનો અપેક્ષિત આયુષ્ય બરોબર લાગે છે, પણ શાળાકીય જીવનની અંદર તેટલું અપેક્ષિત આયુષ્ય બરોબર છે નહીં. તો આ કોષ્ટક દ્વારા આપણે નક્કી કરી શકીએ કે વિકસિત દેશોની માનવ વિકાસ આ લગભગ જેટલો ક્રમ છે 150 ક્રમની અંદર આવે છે. એટલે 50 ના ક્રમ સુધીના જેટલા દેશો છે એ બધા વિકસિત દેશો છે, અને પછી જે દેશો આવે છે એમનો ક્રમ પછી આવતો જાય છે, જે એ અલ્પ વિકસિત દેશોમાં આવે છે. તો અહીં માનવ વિકાસ આંકના દ્વારા આર્થિક વિકાસ નક્કી કરવા માટે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારા જીવન ધોરણને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંકની રચના કરવામાં આવે છે, અને તેને દ્વારા આર્થિક વિકાસ નક્કી કરવામાં આવે છે. અહીં આગળ આપણું આ પ્રકરણ પૂરું થાય છે. આજનું તમારું હોમવર્ક છે, ખાસ માનવ વિકાસ આંકની ઘટકો, એટલે માનવ વિકાસ આંકના ઘટકો છે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, એ તમારે તૈયાર કરવાનું.